સુરત જિલ્લામાં સરકારી બાબુઓની ઓફિસમાંથી એસી દૂર કરવાના પરિપત્રનો સરેઆમ ભંગ કર્યો છે સુરતમાં જિલ્લા કક્ષાના અધિકારીની હાજરીમાં ગ્રામસભા યોજાય ઓલપાડના કીમ ગ્રામમાં ગ્રામસભા યોજાઈ ગ્રામસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા સ્થાનિકોએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવા ઇન્દિરા શોપિંગ સેન્ટરમાં થયેલા દબાણ અને પોલીસ આવાસ બનાવવા ઉગ્ર રજૂઆત કરાઈ સરપંચે ગેરરીતિ થઈ હોવાનું સાબિત કરવાનું કહેતા મામલો ઉગ્ર બન્યો સરપંચે કહ્યું કે જો ગેરરીતિ થઈ હશે તો રાજનામું આપી દઈશ કેમ ગ્રામ પંચાયત કચેરીમાં લગાવેલા એસી મુદ્દે પંચાયતમાં એસીની મજા લઈ રહેલા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ શૈલેષ મોદીને પૂછતા તેઓ ભાગવા લાગ્યા હતા અને પોતાનો લીલો બચાવ કર્યો હતો ભારે હોબાળા સાથે ગ્રામ સભા સંપન્ન થઈ હતી જે મુદ્દાના પ્રશ્નો હતા એ પ્રશ્નોને અમે શાંતિપૂર્વક જવાબ આપ્યો એ પ્લસ કે થોડોક ગરમા ગરમ થોડી થઈ એના જવાબ પણ અમે આપ્યો અને શાંતિપૂર્વક બધાને સમજાવ્યા કે વિશ્વાસ આપ્યો કે અમે કામ કરશું તમે કે એ પ્રમાણે અમે કામ તો કરીએ જ છે ને ભ્રષ્ટાચારને એવું તો એવું તો કોઈ થયું નથી ને એવું થાય પણ નહીં અમારી બોડી એવી છે કે એક પૈસાનો ભ્રષ્ટાચાર થયો નથી ને થવો પણ નહીં રહેશે એની ખાતરી અમે આપીએ છીએ સમગ્ર રાજ્યમાં જિલ્લા વિકાસ કમિશનર દ્વારા જે રીતે ગ્રામ પંચાયત થી લઈને જિલ્લા કલેક્ટર સુધીના જે એસી લગાવવામાં આવ્યા હતા તેને એસી દૂર કરવાની જે જિલ્લા વિકાસ કમિશનરે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે આપણે ગ્રામ પંચાયતમાં આવ્યા છે હું કેમેરામેનને કહીશ કે જે એસી છે આપ જોઈ રહ્યા છો કે જે રીતે એસી લગાવવામાં આવ્યું છે અને એસી ના કારણે આપ જોઈ રહ્યા છો આપણી સાથે ડેપ્યુટી સરપંચ આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું આ જે એસી લગાવવામાં આવ્યું છે તેને લઈને સરપંચ તમને

દ્વારા જે પરિપત્ર આપવામાં આવ્યો છે ડીટીઓ અને કલેક્ટર કચેરીમાં જે એસી છે દૂર કરવામાં આવ્યા છે તેઓને પરિપત્ર મળી ગયા છે પરંતુ કિમ ગ્રામ પંચાયતની અંદર આજ દિન સુધી પરિપત્ર નથી મળ્યો તેનું એક દુઃખદ બાબત છે કારણ કે કિમ ગ્રામ પંચાયત છે તે પરિપત્રની રાહ જોઈને બેઠી છે અને ગામમાં જે ગ્રામ પંચાયત કચેરીમાં જે એસી લગાવવામાં આવી છે હું કેમેરામેનને કહીશ કે જે એસી છે ગ્રામ પંચાયતની અંદર જે એસી લગાવવામાં આવ્યું છે તે એસીને લઈને હાલ તો જે સત્તાધીશો છે તે એસીમાં બેસીને કામ કરવા ટેવાયેલા છે એટલે કદાચ એવું કહી શકાય કે તેઓ એસી દૂર નથી કરતા કારણ કે પરિપત્ર તો જિલ્લા વિકાસ અધિકારી હોય કે કમિશનર હોય એ તમામના કાયદાને દોરીને પીજવું એ ગામ પંચાયતની નિશાની છે કારણ કે આ વિસ્તારની અંદર વિકાસના કામોની અંદર આજે જ ગામ ગામ સભા જે યોજાઈ હતી ઘણા મુદ્દા એવા હતા અને એ મુદ્દા પણ પંચાયતની બોડી હતી તેને ગામના લોકોએ સવાલ પૂછ્યા હતા અને જે જે રીતે ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા જે ચૌદમાં નાણાંપંથની જે રકમ આવતી હોય છે તે ગામ સભામાં ગામ લોકોને સાથે મળીને જે વિકાસના કામો કરવાના હોય છે તે કરવામાં નથી આવ્યા અને આજે જે ચૌદમાં નાણાંપંથને લઈને પણ અનેક સવાલો ઉઠ્યા છે কিৰণ চি গোয়ল জি মিডিয়া সুৰত